नमस्कार, सावधान गुजरात માં હું છું આપની સાથે જુહી. આપની આસપાસ થતા અપરાધ થી આપને કરીશ સાવધાન. અપરાધીઓની દરેક ચાલને પહોંચાડીશું તમારા સુધી જેથી તમે રહી શકો સુરક્ષિત. डायमंड सिटी सूरत में गुनाखोरी प्रमाण में वधारो थयो. आरोपीओ पर पुलिस कड़काई छता गुनेगारों गुना ने अंजाम आपवानु नथी चूकता. हत्या, मारामारी अने दुष्कर्मए पण बाळकी साथे दुष्कर्मनी घटनाओए पण जाणे माझा मूकी छे. फरी एक वार मासूम बाळकीनु अपहरण बाद हत्या थयानो किस्सो पोलिस चोपड़े नोंधायो. आ साथे ज फाटी निकळ्यो छे लोकोनो रोष. जोईए आ खास रिपोर्ट. સુરતના પાંડેસરાના ભેદવાડ વિસ્તારમાંથી 10 વર્ષની માસૂમ બાળકી ગુમ થઈ અને શોધખોળના અંતે મોડી રાત્રે બાળકીનો મૃતદેહ હાથ લાગ્યો. આ સાથે જ લોકોનો રોષ પણ ફાટી ગયો. માસૂમને શોધવા વોટ્સએપ પર મેસેજ પણ વાયરલ કરવામાં આવ્યા હતા અને પોલીસે પણ સીસીટીવીની મદદથી બાળકીની ભાળ મેળવવાના પ્રયાસ કર્યા હતા. સીસીટીવી મળ્યા અને તેના આધારે બાળકીનું લોકેશન મળ્યું, પણ બાળકીનો મૃતદેહ હાથ લાગ્યો. તપાસ કરતા કરતા આ જે આ વિસ્તાર છે એની આ જે ગીત ઝાડી છે એમાંથી આપણને એમનું ડેડ બોડી મળેલું છે. આ વિક્ટીમનું સાંજે લગભગ 5-6 વાગ્યાની ગુમ થઈ છે એવું એને મધરવાદાનું કહેવું છે. એ આરોપીની શોધખોળ ચાલુ છે અને લગભગ અમે એમાં જરૂરથી સફળ થશું. ઉદનાના વિજયનગરમાં રહેતો શ્રમજીવી પરિવાર, સંતાનમાં એક પુત્ર અને 10 વર્ષની પુત્રી, પતિ પત્ની બંને કરતા મજૂરી કામ, પાંડેસરાના ભેદવાડમાં ભાઈને ત્યાં મુકતા બાળકોને, બપોરના સમયે બાળકી રમતા રમતા ગાયબ થઈ. બાળકી ગુમ થયાનું જાણવા આવતા જ પરિવારજનોએ આસપાસના તમામ વિસ્તારમાં શોધખોળ હાથ ધરી હતી. તેમ છતાં બાળકીનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો. અંતે બાળકી ગુમ થયાની પોલીસ ફરિયાદ નોંધાવી પોલીસે પણ આસપાસની સોસાયટીમાં લાગેલા સીસીટીવીની મદદથી તપાસ હાથ ધરી. ત્યારે સોસાયટીના જ પ્રદીપ સાથે બાળકી વડાપાવની દુકાન પર જોવા મળી. પ્રદીપ બાળકીને નાસ્તો અપાવી પોતાની સાથે લઈ ચાલતો સીસીટીવીમાં કેદ થયો હતો. કોઈને શંકા ના જાય માટે પ્રદીપ પણ સાથે જ હતો. બાળકીના પરિવારજનો સાથે જ પ્રદીપ હતો. સ્થાનિકોએ તાત્કાલિક પ્રદીપને ઝડપી પાડ્યો. પ્રદીપની પૂછપરછ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી. પ્રદીપે મિત્ર આનંદ સાથે મળી બાળકીની હત્યા કરી મૃતદેહને ચાળીક ઝાંખરામાં ફેંકી દીધો. હાલ તો અત્યારે કંઈ કહી શકાય એમ નથી. અત્યારે એમને સિવિલ હોસ્પિટલમાં અત્યારે મેડિકલ સારવાર માટે મેડિકલ જે કાર્યવાહી છે કરવા માટે મોકલી આપીએ છીએ. આ દીકરીનું નામ એ સાંજે લગભગ 5-6 વાગ્યાની ગુમ થઈ છે એવું એના મધરવાદાનું કહેવું છે. આરોપી પ્રદીપની કબૂલાત સાથે પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો અને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો. ત્યારે હવે પ્રદીપના મિત્ર આનંદની શોધખોળમાં પોલીસ લાગી છે. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે બાળકીનું દુષ્કર્મ થયું છે કે નહીં. આ ઘટના બાદ બીજા દિવસે માસૂમની અંતિમ યાત્રા નીકળી હતી અને લોકોએ હાથમાં બેનર સાથે બાળકીને ન્યાય અને આરોપીઓને ફાંસીની સજા આપવાની માંગ કરી છે. માસૂમની હત્યાનું કારણ
હજુ અકબંધ છે. ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત. ગુજરાતમાં ગુંડા એક્ટ લાગુ થયા બાદ હવે અસામાજિક તત્વો સામે પોલીસે તવાઈ બોલાવવાનું શરૂ કર્યું. પોરબંદરમાં પણ આવી જ ગેંગ પર પોલીસે સખંજો કસ્યો છે. ગુજરાત જ નહીં પણ અલગ અલગ રાજ્યોમાં લોકોને છેતરીને લૂંટ ચલાવતી આ ગેંગે પોલીસના નાકે પણ દમ લાવી દીધો. કઈ છે આ ગેંગ ને શું છે તેમના કારનામા, જોઈએ આ ખાસ રિપોર્ટમાં. પોરબંદરના ખાકચોક વિસ્તારમાં થયેલી લૂંટના આરોપીઓ અંતે પોલીસ સખંજામાં સપડાઈ ગયા છે. આ સાથે જ પોલીસને ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં થયેલા 9 વણ ઉકેલ્યા ગુનાનો ભેદ પણ ઉકેલવામાં સફળતા મળી છે. પોલીસ સખંજામાં ઉભેલા આ 4 શખ્સો કુખ્યાત ઈરાની ગેંગના સભ્યો છે અને ગોંડલ શહેરમાં જ આ એમઓથી થયેલી છેતરપિંડીના ગુનાને ઉકેલવા જતા પોલીસના હાથે લાગ્યા છે. જામનગરથી પોરબંદર આવી રહ્યા હતા. રાણાવાવથી આગળ બિલેશ્વર પાસે પોલીસની વોચ. જામનગરથી આવતી એમએચ પાસિંગની કારને અટકાવી. કારને અટકાવવાનો પ્રયાસ કરતા ઊભી નહોતી રહી. કારમાંથી શંકાસ્પદ શખ્સો મુદ્દામાલ સાથે ઝડપાયા. આરોપીઓએ કમલાબાગના ગુનાની કબૂલાત કરી. ટાવર ડાઉન ટેકનિકલ સર્વેલન્સની મદદ મેળવી અને માહિતી મેળવતા એક દિવસ જામનગરથી રાણાવાવ તરફ આ ગેંગ ફરીથી એટેક કરવા માટે આવી રહી હોય એવી માહિતી મળતા એ સચોટ માહિતીના આધારે સર્વેલન્સ ટીમે એલસીબી તમામની સઘન કામગીરીને કારણે આ 4 આરોપીઓ જે પોલીસ બની અને લોકોને લૂંટતા હોય એ આરોપીને ઝડપી પાડેલ છે. પોલીસે આરોપીઓ પાસેથી સોનાના દાગીના, મોંઘીદાટ કાર સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. સાથે જ દિલ્હી ક્રાઇમ ભારત સંચાર વિરોધી મોરચાના પ્રેસ લખેલા 2 કાર્ડ તથા 1 પોલીસ મિત્ર પણ મળ્યો છે. આરોપીઓ પોલીસ બનીને લોકોને છેતરતા હોવાનું સામે આવ્યું છે. આરોપીઓએ ગુજરાત સહિત અનેક રાજ્યમાં ગંભીર ગુના આચર્યાની પણ કબૂલાત આપી છે. પોલીસ કે અન્ય વગદાર તરીકે આપતા ઓળખ. મદદ કરવાના બહાને મહિલાઓ સાથે વાત કરતા. આગળ ચેકિંગ ચાલુ હોવાનું કહી દાગીના માંગતા. મહિલાના દાગીના લઈ પડકુવાળી આપી દેતા. પડીકાને પર્સ કે રૂમાલમાં રાખવા દબાણ કરતા. ભોગ બનનારની નજર ચૂકવી ડુપ્લિકેટ પડીકું આપતા. દાગીના સાથેનું પડીકું પોતે લઈ ફરાર થઈ જતા. મહારાષ્ટ્રના ખામગાંવ જિલ્લાનું મલકાપુર ગામ. મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાનું જામનેર ગામ. મહારાષ્ટ્રના શેહગાંવ જિલ્લાનું નાદુર ગામ. રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, હરિયાણા. આ કામગીરીમાં બંને અધિકારીઓ દ્વારા લગભગ આ 4 આરોપી દ્વારા બનેલા 9 ગુનાઓ જે જુદા જુદા બોડેલી, હિંમતનગર, માણસા, ભુજ ડિવિઝન, ભચાઉ પોસ્ટે, ડભોઈ, ગાંધીગ્રામ, ગોંડલ ટાઉન અને છેલ્લે કમલાબાગમાં બનેલા ગુનાઓનું શોધન કરેલ છે. એ સિવાય મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, હરિયાણામાં એણે અગાઉ આવા ગુનાઓ આચરેલા હતા એની પણ કબૂલાત આપેલ છે. એ સિવાય આ આરોપીઓના લગભગ રાજસ્થાન, મુરાદાબાદ, કાકરોલી જિલ્લો, પાલી જિલ્લો, ઝાલરાપાટણ, કોતવાલી, રાજસમંદ જિલ્લો આ બધામાંથી એના વોરંટ ઇસ્યુ થયેલા છે. ગુજરાત સહિત અનેક રાજ્યોમાં છેતરપિંડીના ગુનાઓથી હાહાકાર મચાવનાર આ આરોપીઓને પોલીસે ઝડપી પાડતા જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા એલસીબીની ટીમની કામગીરીની સરાહના કરાઈ છે. સાથે જનતાને પણ અપીલ કરી છે કે જ્યાં ત્યાં ફરતા આવા ભેજાબાજોથી સાવધાન રહેજો. પોરબંદર જિલ્લાની જાહેર જનતાને જણાવવાનું કે
કોઈ વ્યક્તિ પોલીસની ઓળખ આપી કે પોલીસનું ખોટું આઈ કાર્ડ બનાવી મદદ કરવાના બહાને છેતરપિંડી કરવાની કોશિશ કરે તો છેતરાવું નહીં, આવા લોકોથી સાવધાન રહેવું તથા આવા લોકોની જાણ થાય તો તુરંત નજીકના પોલીસ સ્ટેશન અથવા તો 100 નંબરનો તાત્કાલિક કોન્ટેક્ટ કરવો. રાજ્યમાં જ્યાં ત્યાં આવા ભેજાબાજો ફરી રહ્યા છે અને લોકો પણ આવા ભેજાબાજોની વાતોમાં આવી મૂર્ખ બની પોતાની કિંમતી વસ્તુઓ ગુમાવી દે છે. હાલ તો પોલીસે ઈરાની ગેંગના આ સભ્યોને ઝડપી અન્ય કેટલા લોકો આ ટોળકીમાં સામેલ છે તે દિશામાં તપાસ હાથ ધરી છે. અજય શિલુ, ઝી મીડિયા, પોરબંદર. પાટણના હારીજમાં પ્રેમ પ્રકરણનો એક કરુણ અંજામ આવ્યો. યુવતીના ઘરમાં પ્રેમના વેરી બન્યા અને કાઢી દીધું પ્રેમીનું કાસળ. પોલીસે પણ ગણતરીની કલાકોમાં હત્યાનું ભેદ ઉકેલી કાઢી આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા. કોણ છે હત્યારા ને કેવી રીતે આપ્યો હત્યાને અંજામ, જોઈએ આ ખાસ રિપોર્ટમાં. પ્રેમ પ્રકરણનો કરુણ અંજામ. યુવતીના પરિવારજનો જ બન્યા વેરી. પ્રેમ કરવાની મળી યુવકને સજા. પાટણના હારીજના અમરતપુરા ખાતે રહેતા અને ચાની કીટલી પર નોકરી કરતા યુવકને પ્રેમની કિંમત પોતાનો જીવ આપી ચૂકવવી પડી. આ વાત ત્યારે સામે આવી જ્યારે યુવકનો મૃતદેહ મળ્યો. હારીજના શિશુ મંદિર શાળાના મેદાન પાસે એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો હતો. તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા કર્યાનું સામે આવતા જ પોલીસે મૃતકની ઓળખ અને હત્યારાની શોધખોળ હાથ ધરી. અંતે ગણતરીના કલાકોમાં જ આરોપીઓ સુધી પોલીસ પહોંચી ગઈ. હરીજ પોસ્ટ ખાતે એક વ્યક્તિનું મર્ડર થયેલું હતું, જેનું નામ ભૂરાભાઈ રામાભાઈ કાગરિયા એટલે કે મલ છે, જેઓ રાજસ્થાનના મૂળ વતની છે. મર્ડરની ઘટનાની જાણ થતાં તુરંત જ લોકલ પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી. લાશને પીએમ માટે લઈ જવામાં આવી હતી. ત્યારબાદ તુરંત જ મર્ડર માટેનું મોટિવ શું છે તપાસ કરતા તેમના એક કાજલબેન સાથેના પ્રેમ પ્રકરણ હતું, જે બાબતે આગળ ઇન્વેસ્ટિગેશન કરતા તુરંત જ તેના બે ભાઈઓ અને ત્રીજો વ્યક્તિ કે જે મર્ડર મેનોડ હતા તેનું નામ પ્રકાશમાં આવ્યું હતું. હારીજની યુવતી સાથે હતો પ્રેમ સંબંધ. યુવતીના ભાઈઓને પસંદ નહોતો સંબંધ. બે ભાઈ અને બનેવીએ મળી ઘડ્યો પ્લાન. યુવતીએ શાળાના મેદાનમાં બોલાવ્યો પ્રેમીને. પ્રેમિકાની જગ્યાએ તેના બે ભાઈ અને બનેવી આવ્યા. તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી કરી દીધી હત્યા. લોહીલુહાણ મૃતદેહને જાળીમાં ફેંકી દીધો. પરિવારજનોએ શોધતા મૃતદેહ મળ્યો. મહત્વનું છે કે મૃતક યુવકને તેના મિત્રોએ છેલ્લે શિશુ મંદિર શાળાના મેદાન પાસે જોયો હતો અને તે સમયે પ્રેમિકાના બંને ભાઈઓ અને બનેવી પણ આ જ સ્થળે જોવા મળ્યા હતા. બસ પોલીસને કડી હાથ મળી ગઈ. પોલીસ પહોંચી ગઈ આ ત્રણેય શખ્સો પાસે અને પૂછપરછમાં ગુનાની કબૂલાત કરી દીધી. થોડા જ કલાકોમાં ત્રણેય આરોપીઓને પકડી પાડ્યા છે. સંજયજી અને શૈલેષજી છે એ બંને એ કાજલના ભાઈઓ થાય છે, એ સિવાય ત્રીજો વ્યક્તિ છે જેને બી પોલીસે અટક કરેલી છે. જ્યારે કાજલબેનને મળવા માટે મરણ જનરલ વ્યક્તિ ભૂરાભાઈ ગયા હતા, એ શિશુ મંદિર ખાતે મેદાનમાં એ ગયા હતા. જ્યારે મેદાનમાં હતા તે જ વખતે આ બંને ભાઈઓ તેનાથી આવી પહોંચ્યા હતા અને ત્યારબાદ તેઓએ સિમેન્ટના ધોકા વડે તેમને મારી અને તેનું મૃત્યુ નિપજાવેલ છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ યુવકના ત્રણેય હત્યારાઓને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. પણ નિર્દોષ યુવકને તેના પ્રેમ કરવાની આવી સજા મળશે તે વિચારતા તેના પરિવારજનો પણ કાપી રહ્યા છે. હાલ તો પોલીસ આ હત્યામાં યુવકની પ્રેમિકાની શું ભૂમિકા છે તે દિશામાં પણ તપાસ કરી રહી છે. પ્રેમલ ત્રિવેદી, ઝી મીડિયા, પાટણ. સાવધાન ગુજરાતમાં હવે જોઈએ તમને સતર્ક કરતી એક એક ખબરો એક નવા જ અંદાજમાં. સુરતની દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કેમિસ્ટ્રી વિભાગના ટીચિંગ આસિસ્ટન્ટ અધ્યાપકનો આપઘાત. પૂર્ણચંદ્ર રાવત બે દિવસથી બહાર ન દેખાતા અને ઘરમાંથી દુર્ગંધ મારતા પાડોશીઓએ પોલીસને કરી જાણ. પોલીસે ઘરે તપાસ કરતા બે દિવસ પહેલા આપઘાત કર્યાનું આવ્યું સામે.
રાજકોટના ઉપલેટા પ્રેમ પ્રકરણમાં છરીના ઘા ઝીકી કરાઈ હત્યા. ઉપલેટા બીએપીએ સ્વામિનારાયણ મંદિર પાસેના સદદેવી દાસ પરામાં રહેતા યુવકની પ્રેમ પ્રકરણની શંકામાં હત્યા થયાની આશંકા. આરોપીનું નામ સામે આવતા પોલીસે હાથ ધરી તપાસ. અમદાવાદના થલતેજ અંડરપાસમાં કારની ટક્કરે એક આધેડનું મોત. રસ્તો ક્રોસ કરી રહ્યા હતા આધેડ. કાર ચાલક તબીબ હોવાનું આવ્યું સામે. અકસ્માત સર્જ્યા બાદ ચાલક કાર મૂકી ફરાર. અરવલ્લીના માલપુરના ચાર રસ્તા પર છૂટા હાથની મારામારી. લક્ઝરી બસ અને કાર ચાલક વચ્ચે થઈ મારામારી. હાઈવે પર સાઈડ ન આપવાના કારણે થઈ મારામારી. ચાર રસ્તા પર થયો ટ્રાફિક જામ.